અરે ફોન હતો મને કહ્યું કે અત્યારે ઉત્તરાયણ એપિસોડ શૂટ કરવાનો છે કઈ રીતે કોઈ આજ તો ઉત્તરાયણ કાંડાજી વાત કરે છે કોઈ દેખાય તને પતંગ ચગાવતું કે કોઈ પણ દોરી કે એવું કઈ દેખાય છે તને કઈ રીતે ઉત્તરાયણ ના પણ ઉત્તરાયણ કરવાનું છે અરે પણ અત્યારે કયો મહિનો ચાલે છે મે મહિનો ચાલે છે ચૌદમી તારીખ છે જાન્યુઆરીનો મહિનો છે ચૌદમી જાન્યુઆરી નથી આ ભર ઉનાળો છે તો ઉત્તરાયણ કઈ રીતે ઉત્તરાયણ કરવાનું છે અરે પણ કઈ રીતે ઉત્તરાયણ નંદા હું કઈ રીતે ઉત્તરાયણ કરું અહીંયા સમજ્યા નહીં તમે અચ્છા બેટા હવે હું નહીં સમજ્યો ખરેખર ઉત્તરાયણ એટલે પતંગ વાળી ઉત્તરાયણ નહીં હા તો બીજી કેવી ઉત્તરાયણ આવે એરિયા એરિયાનું નામ છે ઉત્તરાયણ આ આપણા સુરત પાસે આવેલું ઉત્તરાયણ ગામ ઓ હા સારું સારું જ્યાં તો તૈયારી કરવા આવ્યો બંધુ આ વાત સુરત પાસે આવેલું ગામ ઉત્તરાયણ જ્યાં એપિસોડ કરવાનો છે તો ચાલો જઈએ સુરત ઉત્તરાયણ સુરત ઉત્તરાયણ નમસ્કાર કેમ છો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ બંધુઓ સુરત અને સુરત નજીક આવેલું ઉત્તરાયણ ઉત્તરાયણના આજના બંને પાર્ટિસિપન્ટને મળી લઈએ થોડુંક તમારા વિશે જણાવો કે શું કરો છો હિરલ સાવલિયા જણાવો એચઆર મેનેજર છું કંપનીમાં અને બીબીએ જ રીસેન્ટ કમ્પ્લીટ કરેલું છે મેં ઓકે અને સોન મારે તમને ખાસ વાત તો એ જણાવી છે કે મેઇન મારો જે ઇન્ટેન્શન હતો તમને બોલાવવાનો જી ઈ મેઇન તો મારા મમ્મી માટે હતો બીકોઝ એ રોજ તમને જોવે છે મમ્મી માટે હા રોજ જોવે છે તમને કે સોહન આવ્યો જો એમને ફેમિલિયર લાગે બહુ જ કે આ ને હું રોજ ઓળખું છું એમ કઈ પણ એમ નવું નથી લાગતું કે હું આને નથી ઓળખતી સોહન આવ્યો હિરલ સોહન આવશે હવે ચાર વાગ્યાનો સાંજે મિસ કરી દીધું હોય તો એમ કે ચાર વાગે આવશે હિરલ સોહન આવશે કરી દે એવી રીતના જોયે છે ક્યારે આવશે એ બસ એમને બસ બહુ જ ગમે છે આ શો એટલે એમના માટે જ મેં તમને થેન્ક યુ સો મચ એક વાત તમે સરસ કહી કે તમને બરાબર રીતે ઓળખે છે બંધુઓ આજના આપણે સેકન્ડ પાર્ટિસિપન્ટને મળી લઈએ જીનલ બેલડિયા